નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર આપનું આજના લેક્ચરમાં સ્વાગત છે છેલ્લે મિત્રો આપણે લેક્ચરની અંદર આપણે સરેરાશ વિચલનના દાખલાની અંદર વર્ગવાળા દાખલા સીધી રીતે જોયા હતા સીધી રીતનું સૂત્ર કયું હતું તો કે સરેરાશ વિચલન બરાબર એમ ડી બરાબર સીગમાં એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન સરેરાશ વિચલાંકનું સૂત્ર કયું હતું સરેરાશ વિચલાંકનું સૂત્ર હતું એમ ડી છેદમાં એક્સ બાર બરાબર તો એ છેલ્લે જોયું હતું અને કોલમ કેટલા આવતા વર્ગ પછી આવૃત્તિ એફ પછી મધ્ય કિંમત એક્સ પછી એફએક્સ પછી એક્સ માઇનસ એક્સ બાર માનકમાં એક્સ માઇનસ એક્સ બાર અને પછી એફ પછી કાઉસમાં માનકમાં એક્સ માઇનસ એક્સ બાર તો આજે આપણે ટૂંકી રીતે દાખલો જોઈએ સીધી રીતે ગણો તો એ ચાલે ટૂંકી રીતે ગણો તો એ ચાલે પણ આજે ટૂંકી રીતનો દાખલો ક્યારે ગણવાનો થોડાક અવલોકનો મોટા હોય ત્યારે તો આપણી પાસે રકમ આવી છે સરેરાશ વિચલન મેળવો ચારથી પાંચ માર્કમાં આ દાખલો પૂછાય રકમ છે ઉંમર નીચે સ્ત્રીઓ ઉંમરમાં પંદરથી ઓગણીસ વીસથી ચોવીસ પચીસથી ઓગણત્રીસ ત્રીસથી ચોત્રીસ પાંત્રીસથી ઓગણચાળીસ સ્ત્રીઓમાં ત્રણ સાત બાર છ અને બે એટલું આપણને આપવામાં આવેલું છે તો લખાશે સૌથી પહેલાં બધા દાખલાની જેમ સૌથી પહેલાં લખાશે નંબર એ ગણતરીનું કોસ્ટ આ દાખલો મિત્રો પરીક્ષામાં પાંચ માર્કમાં આવી શકે એટલે ખાસ અગત્યનું છે ધ્યાનથી સમજશું ગણતરીના કોષ્ટકમાં આપણે બે કોલમ તો આમાંથી જોઈન જ બનાવવાના છે બે કોલમ આમાંથી આવશે જોઈન લખવાના થશે બરાબર બાકી આપણને કેલ્સીની અંદર ગણતરી ફાવતી હોય તો આપણે આરામથી દરેક દાખલાઓ ગણી શકાય તો જોઈએ સૌથી પહેલું ખાનું જો મિત્રો કોષ્ટકે બનાવવાનું હોય હેડિંગ એ દેવાનું હોય બધી જ બાબતોના માર્ગ મળતા હોય એટલે દરેક વસ્તુ લખવાની છે વ્યવસ્થિત લખવાની છે એ ધ્યાનથી જોજો ઉંમર કૌશમાં વર્ષમાં બીજી વિગત છે સ્ત્રીઓ એને કહેવાય આવૃત્તિ એફ એફ એટલે મિત્રો ફ્રિકવન્સી કહેવાય આવૃત્તિ એટલે શું કહેવાય ફ્રિકવન્સી ઉંમરમાં આપણી પાસે આપ્યું છે પંદર થી ઓગણીસ વીસથી ચોવીસ પચીસથી ઓગણત્રીસ ત્રીસથી ચોત્રીસ અને પાંત્રીસથી ઓગણચાલીસ તમે જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા એક બે ત્રણ ચાર ને પાંચ અહીંયા નીચે લખાશે કુલ આવૃત્તિમાં મિત્રો પહેલું કયું છે ત્રણ સાત બાર છ અને બે મિત્રો જેટલી પ્રેક્ટિસ કરશો એમ દાખલા સરળ પડશે એટલે ખાસ પ્રેક્ટિસ વધુમાં વધુ કરવાનું રાખવાનું તો આપણને વધારે મજા આવશે ને આવડશે પણ ખર આનો સરવાળો ત્રણ ને સાત દસ દસ ને બાર બાવીસ ને છ અઠ્યાવીસ ને બે ત્રીસ એટલે આવૃત્તિ આનો સરવાળો કરો એટલે કેટલા આવશે ત્રીસ આવશે હવે પછીનું ખાનું મિત્રો બનાવવાનું બધામાં લખીએ છીએ એ જ પ્રમાણે મધ્ય કિંમત એક્સ ચાલો મધ્ય કિંમત એક્સ કઈ રીતે મળે તો કે જે વર્ગ છે એ બંનેનો સરવાળો આ કેટલા છે પંદર આ કેટલા ઓગણીસ પંદર ઓગણીસનો સરવાળો કરીએ એટલે આવે ચોત્રીસ ચોત્રીસ કરવાના એટલે આવશે સત્તર પછી આ વીસ અને ચોવીસ એનો સરવાળો ચુમ્માલીસ ભાગ્યા બે કરીએ ટૂંકમાં આ બંનેનો સરવાળો ભાગ્યા બે ઓલામ કરતા એની જેમ તે એટલે કેટલા આવશે બાવીસ તમે જુઓ અહીંયા સત્તર છે અહીંયા કેટલા છે બાવીસ કેટલા વધ્યા પાંચ વધ્યા અહીંયા પણ જો પંદર વીસ પચીસ ત્રીસ બધે સરખા વધે છે તો અહીંયા પણ સત્તર બાવીસ પછી શું આવે સત્યાવીસ બત્રીસ અને સાડત્રીસ થોડીક ટેકનિકોનો ઉપયોગ કરશે એમ વધુ મજા આવશે હવે અહીંથી થોડો ફેરફાર થાય છે ઓલી રીતમાં આપણે શું લખતા એફએક્સ અહીંયા એફએક્સ નહીં લખીએ અહીંયા લખશું ડી બરાબર એક્સ માઇનસ એ છેદમાં સી સી ક્યારે આવે ક્યારે ન લખાય ધ્યાનથી સમજો સી છેદમાં ક્યારે લખાય તો કે અહીંયા પાંચ જો સરખા વધે છે ને પંદર વીસ પચીસ ત્રીસ પાંત્રીસ એવું હોય ને તો સી લખવાનું આમાં ધારો કે સરખા ન વધતા હોય તો છેદમાં સી લખાશે નહીં બરાબર આ એક ધ્યાન રાખવાનું ચાલો હવે આવે છે એ અને સી સીમાં તો કેટલા છે પાંચ એ કેમ ધારવાનું સૌથી અગત્યની વાત એ છે ત્યાં મોટા ભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરે છે એમાં શું કરવાનું તો કે એમાં એફની જે મોટી કિંમત હોય ને એની સામેની એક્સમાંથી કિંમત લેવાની ફરીવાર એફની જે મોટી કિંમત હોય એની સામેની બાકી ગમે તે લેવો ચાલે જવાબ તો આવે પણ લેવાની છે એમાંથી એક્સમાંથી ધારો કે હું અહીંયા લઉં છું સત્યાવીસ લઉં છું ચાલો હવે એક્સમાંથી એ બાદ કરો એક્સ કેટલા છે સત્તર એમાંથી એટલે સત્યાવીસ સત્તરમાંથી સત્યાવીસ છે એટલે માઇનસ દસ ભાગ્યા પાંચ માઇનસ બે પછી બાવીસમાંથી સત્તર બાદ કરો એટલે આવશે માઇનસ પાંચ ભાગ્યા પાંચ માઇનસ એક પછી માઇનસ બે માઇનસ પછી ઝીરો એક અને બે આનો સરવાળો કરાય નહીં પછીનું કોલમ આવે fd કોલમ એફએક્સ આવે આમાં આવે એફડી એફડી એટલે આ ડી અને આ એફ આનો ગુણાકાર ત્રણ દુ છ પણ કેવા માઇનસ સાત એકા સાત પણ કેવા માઇનસ કેમ વત્તે ઓછે ઓછા અહીંયા વત્તે ઓછે ઓછા બાર ગુણ્યા ઝીરો કરો એટલે આવશે ઝીરો છ એકા છ બે દુ ચાર હો માઇનસમાં જુઓ તો આ બંને માઇનસ છે આ બંને પ્લસ છે તો છ ને સાત કેટલા થાય માઇનસ તેર બરાબર માઇનસ લખવાના પ્લસ કેટલા છે છ ને ચાર કેટલા થાય વત્તે ઓછે ઓછા તેર માંથી દસ છે ત્રણ પણ મોટા તેર છે એટલે નિશાની આવે માઇનસ બીજું આ એફડી છે નીચે લખાશે એફ ડી હવે નંબર એ પછી લખાશે નંબર બી મધ્યક મધ્યકનો મિત્રો સૂત્ર અહીંયા બદલાઈ જશે ટૂંકી રીત છે એટલે સૂત્ર આવશે એ વત્તા सिग्मा એફડી છેદમાં એન ગુણ્યા સી સી અહીંયા ક્યારે આવશે સરખી વર્ગ લંબાઈ હોય અહીંયા સી લખો તો અહીંયા સી આવે બરાબર બધે સી આવશે નહીં ચાલો એ એ કેટલા છે સત્યાવીસ તો અહીં લખાશે સત્યાવીસ સીગમાં એફડી કેટલા છે માઇનસ ત્રણ એન કેટલા ત્રીસ સી પાંચ એ છેદ પાંચ એકા પાંચ પાંચ છક ત્રીસ એટલે સત્યાવીસ છે ઓછા ત્રણ છેદમાં છ ત્રણ ભાગ્યા છ કરો એટલે લખાય ઝીરો પોઈન્ટ પાંચ કરો એટલે છવ્વીસ પોઈન્ટ પાંચ બરાબર તો મધ્યક જે છે એ તમારે આવશે છવ્વીસ પોઈન્ટ પાંચ અને એની પાછળ લખાશે વર્ષ વર્ષા માટે એકમ શેમાં છે વર્ષમાં રૂપિયા હોય તો રૂપિયા વર્ષ હોય તો વર્ષ નંબર પછીનો લખાય પહેલાં અહીંયા લખાશે એક્સ માઇનસ એક્સ બાર x માઇનસ એક્સ બાર એટલે શું તો કે એક્સ બાર કેટલા આવ્યા છવ્વીસ પોઈન્ટ પાંચ એક્સ કેટલો છે સત્તર તો સત્તરમાંથી તમે છવ્વીસ પોઈન્ટ પાંચ બાદ કરો બરાબર સત્તરમાંથી તમે છવ્વીસ પોઈન્ટ પાંચ છે તમે બાદ કરશો એટલે આવશે માઇનસ નવ પોઈન્ટ પાંચ પછી આપણી પાસે અહીંથી આગળ બાવીસમાંથી છવ્વીસ પોઈન્ટ પાંચ બાદ કરો તમારે કેલ્સીમાં આ બાદ બાકી કરવાની છે 22 માંથી તમે 26.5 બાદ કરશો એટલે આવશે -4.5 પછી 27 માંથી 26.5 બાદ કરો એટલે આવશે અહીંયા 0.5 32 માંથી 26.5 બાદ કરશો એટલે આવશે 5.5 અને છેલ્લે 10.5 આનો સરવાળો કરવાનો નથી ચાલો એનાથી આગળ પછીનું જે ખાનું બનશે એ છે માનકમાં જો માનકવાળું ખાનું ડાયરેક્ટ લખો તો પણ ચાલે ધારો કે આ ખાનું ન બનાવો સીધું આ લખતા આવડતું હોય તો લખી શકાય તો હું આવે અહીંયા માઇનસ નવ પોઈન્ટ પાંચ છે શું થાય પ્લસ આ માઇનસ ચાર પોઈન્ટ પાંચ છે એ પ્લસ આપ તો પ્લસ જ છે આઈ પ્લસ છે અને છેલ્લું પણ પ્લસ છે આનો પણ સરવાળો કરવાનો હોતો નથી છેલ્લું ખાનું એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર એફ કેટલા છે આપણી પાસે ત્રણ ત્રણનો ગુણાકાર તમે નવ પોઈન્ટ પાંચ સાથે કરો બરાબર એટલે ત્રણ ગુણ્યા નવ પોઈન્ટ પાંચ કરી એટલે આવશે અઠ્યાવીસ પોઈન્ટ પાંચ આ બધી ગણતરી તમારે કેલ્સીમાં કરવાની છે ચાલો પીસ ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા કેટલા આવશે સાત ચાર પોઈન્ટ પાંચ ગુણ્યા સાત કરી એટલે આવશે એકત્રીસ પછી બાર ગુણ્યા ઝીરો પોઈન્ટ પાંચ એટલે આવે છ અને ટ્રીક યાદ રાખવું તો યાદ રાખવું જ્યારે કોઈ પણ પોઈન્ટ પાંચ સાથે કરો ને તો આ જે સંખ્યા ને અડધા થઈ જાય બારના અડધા કેટલા થાય છ અહીંયા છ લખવાના છ ગુણ્યા પાંચ પોઈન્ટ પાંચ છ ગુણ્યા પાંચ પોઈન્ટ પાંચ કરી એટલે આવશે તેત્રીસ અને છેલ્લે દસ પોઈન્ટ ગુણ્યા બે એટલે લખાશે એકવીસ આના સરવાળાની અંદર લખાશે સિગ્મા માનાંકમાં એક્સ માઇનસ સરવાળો તમે કરશો બરાબર દાખલામાં બી પછી લખાશે નંબર સી ટાઇટલ છે સરેરાશ વિચલન સરેરાશ વિચલનને ને કહેવાય મિન ડેવિયે સંકેત શું છે એમડી સૂત્ર સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન એક માર્કમાં મિત્રો સૂત્ર પૂછે છે સરેરાશ વિચલનનું વર્ગ હોય ત્યારે સૂત્ર લખો તો આ લખવાનું સિગ્મા એફ માનાંકમાં એક્સ માઇનસ એક્સ બાર છેદમાં એન તો કેટલા છે અહીંયા એકસો વીસ એન કેટલા છે આપણી પાસે ત્રીસ એકસો વીસ ભાગ્યા ત્રીસ એટલે મીણું મીણું જાય તો આમ છેદ ઉડાડું એટલે કેટલા આવશે ચાર પાછું લાગશે વર્ષ વર્ષા માટે કારણ કે સામે જે રકમ છે એમાં વર્ષ એવું લખેલું છે બરાબર એટલે આ રીતે દાખલો ગણવાનો છે ઓલી રીતમાં આમાં ફેર ક્યાં પડ્યો મધ્યક મેળવવામાં ઓલામાં સીગમા એફએક્સ છેદમાં એન આવે આમાં એ વધતા સીગમા એફડી છેદમાં એન ગુણ્યા સી અને વધારાનું આમાં શું આવશે ડી અને ઓલામાં એફએક્સ આવું તો આમાં શું આવે એફડી સારું તો આવા દાખલા થોડા ઘરે આપવું એ ઘરે વ્યવસ્થિત તમે પ્રેક્ટિસ કરજો અને જે વિદ્યાર્થીઓ હજી હોમવર્ક નથી મોકલ્યું એ તમે મને બરાબર જે તે દિવસે સાંજ સુધીમાં મોડા મોડું ફરજિયાત મોકલી આપજો ને અગાઉનું પણ જેના હજી નથી મોકલ્યું એ વિદ્યાર્થીઓ પણ ખાસ ફરજિયાત રીતે આ દિવસે સાંજે મોકલી આપજો